કરીશું. કેરળમાં વરસાદે મચાવેલ તબાહીની. વાત કરીએ, એક બ્રેકિંગ ન્યૂઝ પ્રાપ્ત થઈ રહ્યા છે, તેના પર નજર કરીશું. વરસાદને લઈ સમાચાર છે. વડોદરાના બે વિદ્યાર્થીઓ કોચીમાં ફસાયા હોવાના સમાચાર મળી રહ્યા છે. વરસાદી તાંડવ વચ્ચે બંને વિદ્યાર્થીઓ કોચીમાં ફસાયા છે. ભૂમિક પ્રવીણ નામનો વિદ્યાર્થી કોચીમાં ફસાયો હોવાના સમાચાર મળી રહ્યા છે. બંને વિદ્યાર્થીઓ અભ્યાસ માટે કોચી ગયા હતા અને જ્યાં તેઓ ફસાયા છે, કોચીમાં 15 ફૂટ જેટલું પાણી ભરાયું છે. જીવન નિર્વાહમાં પણ મુશ્કેલી પડી રહી છે. સમાચાર જે રીતે પ્રાપ્ત થઈ રહ્યા છે, કેરળમાં વરસાદે ભારે તબાહી મચાવી છે, ત્યારે વડોદરાના અમિત નગરમાં રહેતો પરિવાર ચિંતિત બન્યો છે. વડોદરાના બે વિદ્યાર્થીઓ હાલ કોચીમાં ફસાયા છે. વરસાદી તાંડવ વચ્ચે આ બંને વિદ્યાર્થીઓ કોચીમાં ફસાયા છે. કોચીમાં 15 ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું છે, જેના કારણે જીવન નિર્વાહમાં ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. આ બંને વિદ્યાર્થીઓ હાલ કોચીમાં ફસાયા હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. અભ્યાસ અર્થે ગયેલા બંને વિદ્યાર્થીઓ વડોદરાના અમિતનગરના રહેવાસી છે અને હાલ તેઓ કોચીમાં ફસાયા છે. કારણ કે સમગ્ર કેરળ રાજ્યમાં વરસાદે જે કોહરામ મચાવ્યો છે, જે દિલધડક રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવી રહ્યા છે, તે વચ્ચે જ્યારે બે વિદ્યાર્થીઓ કોચીમાં ફસાયા છે ત્યારે તેમના પરિવારજનો ખૂબ જ ચિંતિત બન્યા છે. પરંતુ એનડીઆરએફની ટીમ ખડે પગે છે અને બચાવ અને રાહત કામગીરીની શરૂઆત કરી દેવામાં આવી છે. કેરળમાં વરસાદે ભારે તબાહી મચાવી છે. ચો તરફ માત્ર પાણી ને પાણી જોવા મળી રહ્યું છે. કોચીમાં પણ અતિ ભારે વરસાદ વરસ્યો અને જેના કારણે 15 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા છે, તો જીવન નિર્વાહમાં ખૂબ મુશ્કેલી પડી રહી છે. બંને વિદ્યાર્થીઓ કોચીમાં ફસાયા છે. વડોદરાના અમિતનગરના રહેવાસી છે. તેમનો પરિવાર ખૂબ જ ચિંતિત બન્યો છે, કારણ કે તેમના બાળકો કોચીમાં ફસાયા છે. ભૂમિક પ્રવીણ રાજ અને પરીક્ષિત પંડ્યા નામના બંને વિદ્યાર્થીઓ કોચીમાં હાલ ફસાયા છે. કેરળમાં અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે. હજુ પણ 2 દિવસ કેરળ માટે ભારે હોવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ કેરળની મુલાકાતે છે. હવાઈ નિરીક્ષણ કરી સમગ્ર કેરળ રાજ્યનું તાજ મેળવશે. આ સાથે જ કેરળના મુખ્યમંત્રી પી વિજયન સાથે પણ પીએમ મોદી મુલાકાત કરશે. રાહત અને બચાવ કામગીરીની ચર્ચા કરવામાં આવશે. તો વડોદરાના વિદ્યાર્થી ભૌમિકના પિતા અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. જે આપનું સ્વાગત છે વીટીવીમાં. આપનો પુત્ર કોચીમાં ફસાયો છે, ફોન લાઈન પર આપની વાત થઈ રહી છે કે નહીં? હાલ ત્યાં શું પરિસ્થિતિ છે? હેલો જી, હવે ત્યાં પુષ્કળ પૂર આવી ગયેલું છે અને ત્યાં અત્યારે કોઈ સહાય નથી. એ લોકો 5મા ફ્લોર પર ફસાઈ ગયા છે ત્યાં ગાડી. જી, કેવી કેવી મુશ્કેલી પડી રહી છે ત્યાં? બિલકુલ 6 દિવસથી સપ્લાય નથી અને પાણી ને જમવાની માટે બહુ તકલીફ પડી રહી છે અને ત્યાં કોઈ રેસ્ક્યુ ટીમ અત્યાર સુધી પહોંચી શકી નથી. ત્યાં આંગે આપ દ્વારા કોઈ જગ્યાએ રજૂઆત કરવામાં આવી છે? હા, અમે ગુજરાત ગવર્નમેન્ટમાં કરી હતી, કલેક્ટર ઓફિસમાં, અમદાવાદ, અહીંયા બરોડામાં, પછી અમારા અહીંયા સાંસદ સભ્ય છે એમને બી રજૂઆત કરી હતી. એમણે બી બધું ટ્રાય ચાલુ જ છે, પણ હજુ સુધી કોઈ એવો પોઝિટિવ મેસેજ આવ્યો નથી. કેટલા ફૂટ સુધી પાણી ભરાયેલા છે? લગભગ 15 થી 16 ફૂટ પાણી ભરાયેલું છે અને લોકો 5મા માળે ફસાયેલા છે. કેટલા દિવસથી ફસાયેલા છે? આજે 6ઠો દિવસ છે મેડમ એમનો. જી, બિલકુલ, આપનો આભાર વીટીવી સાથે વાતચીત કરવા બદલ. પ્રવીણભાઈ જોડાયા હતા, જેમનો પુત્ર કોચીમાં હાલ ફસાયો છે, 5મા માળ પર ફસાયેલા છે. ત્યાં હજુ સુધી કોઈ જ પ્રકારની મદદ પહોંચાડવામાં નથી આવી. ખાવા પીવાથી લઈ પીવાના પાણીની પણ ખૂબ જ મુશ્કેલી છે. 15 થી 16 ફૂટ જેટલા પાણી ભરાયેલા છે. કોચીમાં અભ્યાસ અર્થે ગયેલ આ વિદ્યાર્થી ત્યાં ફસાયો છે.